નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અને હું છું રાહુલ ગાંધીના વિદેશમાં અનામત વિરોધી નિવેદનના વિરોધમાં અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસા ચાર રસ્તે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનમાં પાંચ સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા અને ધંધુકા પૂર્વ સાંસદ રતિલાલ વર્મા જોડાયા હતા આ તમામની ઉપસ્થિતિમાં ભાજપી કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આજે અનામત વિરોધી આ રાહુલ ગાંધીના નિવેદનથી જે અમેરિકામાં નિવેદન કરે છે ખોટે ખોટા બફાટ કરે છે એનો પર્દાફાશ થઈ ગયો છે એની બેવડી નીતિની સૌને ખબર પડી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે ધરણા પર છીએ રાહુલ ગાંધીની બેવડી નીતિથી બધા જાણીતા છે ચૂંટણી વખતે એણે બધાને ભરમાવ્યા હતા કે કોંગ્રે ભાજપને ચારસો પાર આવશે તો અનામત નાબૂદ કરશે પણ એનો ચહેરો બધાની સામે આવી ગયો છે ભાજપને બહુમતી આવી તો રામ મંદિર બન્યું ભાજપની બહુમતી આવી તો મહિલા શક્તિનો કા શક્તિકરણ મહિલા નારી શક્તિ વંદન કાયદો આવ્યો એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશ હિતના નિર્ણયો લે છે અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે દેશભરમાં આવેલા સાતસોથી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહથી ખેડૂતો પશુપાલકોને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્યથી દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉજવણી કરાઈ રહી છે આજે ઉજવણીના અંતિમ દિવસે પશુપાલકોનો સંકલિત ખેતીમાં ફાળો વિષય પર ખેડૂત સંમેલન સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં ખેડૂતો અને પશુપાલકોને કૃષિ નિષ્ણાંતો સહિત સાંસદે માર્ગદર્શિત કરીને તેમનો ઉત્સાહ વધારવાની સાથે ખેતીલક્ષી સરકારી યોજનાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા દેશના સાતસો અને એકત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આજે કૃષક સુવર્ણ સમૃદ્ધિ વીક ની ઉજવણી કરવામાં આવી છે અને આજે સમાપન થઈ રહ્યું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની સ્થાપના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા દેશના સાતસો એકત્રીસ કેવી કે ગુજરાતના એકત્રીસ કેવી કે પૈકી સુરત આપણે તાપી જિલ્લાનું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે ચોર્યાસી ટકા આદિવાસી વસ્તી ધરાવતા ટ્રાયબલ કેવી કે તરીકે અહિયાં ખુબ સારી પ્રવૃત્તિ કરીને આ સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે વૈજ્ઞાનિકો દ્વારા એક ટેકનોલોજીના આધારે એક સંપૂર્ણ માર્ગદર્શન સાથે તાલીમ અને એનું માર્ગદર્શન આપવામાં આવે છે અને એનું વધારે માર્ગદર્શન તમામ પશુપાલન સાથે તમામ કૃષિ સાથે સંકળાયેલા વિભાગો દ્વારા

ત્યારે આ ખેડૂતો માટે જે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત તમામ ખેડૂતોને જે દેશના અન્નદાતા છે એવા ખેડૂતોને વારે કેન્દ્ર ની સરકાર આવી છે અને આવું જે દેશને જીવાડવાનું કામ તારવાનું કામ જે ખેડૂતો કરે છે ત્યારે એવા ખેડૂતોને અભિનંદન આપું છું અને આ કૃષિ કૃષક સુવર્ણ સમૃદ્ધિ સહભાગી થયા છે એ તમામનો આભાર અને રાજકોટમાં જણા લુખા તત્વો બન્યા બેફામ તેવું લાગી રહ્યું છે દિવસને ને દિવસે લુખા તત્વો આવારાગીરી કરી નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વખત શહેરના કોઠારિયા રોડના શ્રદ્ધા પાર્ક પાસે આવેલા કવિ કલાપી ટાઉનશીપમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતી ટિકિટ ટોળકીએ આતંક મચાવ્યો હતો મોંઘીદાટ કાર લઈ ખુલ્લી છરી સાથે ત્રણ ચાર લુખા તત્વોએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો સપાટ કર્યા હતા લુખા તત્વો દ્વારા કરવામાં આવેલા ગુંડાગીર્દીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું બરોબરનું જામ્યું હોય તેમ છેલ્લા બે ત્રણ દિવસથી સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી ઓલપાડમાં મેઘ મહેર થતા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાહન હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી વાત કરીએ વરસાદની તો દક્ષિણ ગુજરાત સહિત જિલ્લામાં રહી રહીને ચોમાસું જામ્યું હોય તેમ ક્યાંક ધીમી ધારે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં ઉમરપાડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને માંગરોળ તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો તેમજ અન્ય તાલુકાઓમાં પણ વધતો ઓછો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે દિવસ દરમિયાન હજી પણ ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જે આગાહી પણ સાચી ઠરી હોય તેમ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે દાંતા તાલુકાના બે અલગ અલગ જગ્યાના એક જ દિવસમાં બે સરકારી શાળાના બાળકો ફસાયાના વીડિયો સામે આવ્યા છે દાંતા તાલુકાની નાની કુંવારસીના બાળકો પણ નદીના ભારે પ્રવાહમાંથી પસાર થયાના વીડિયો સામે આવ્યા છે એક ગામમાંથી બીજા ગામમાં બાળકો અભ્યાસ માટે જતા બાળકોને હાલાકી ભોગવવી પડી હતી દાંતા તાલુકાની નાની કુંવારસી ગામના લોકોએ જીવના જોખમે પ્રાથમિક શાળાના બાળકોને ઉપાડીને નદી પાર કરાવી હતી દાંતા તાલુકાની શાળાના બાળકો ચોમાસામાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા અંતરિયાળ વિસ્તારના બાળકો દયનીય હાલતમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા દાંતા તાલુકામાં એક જ દિવસની બે સરકારી શાળાના બાળકોના વિડીયો સામે આવતા સરકાર સામે સવાલો ઉભા થયા છે તંત્ર માટે મદદ માટે ન પહોંચતા લોકોએ જાતે જ રેસ્ક્યુ કર્યું હતું દાંતા તાલુકામાં સરકારી શાળામાં ભણતા બાળકો ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા જીવ જોખમમાં મુકાય છે ગોરડીયાળા ગામના પચાસ બાળકો પણ શાળાથી ઘરે જતા ફસાયા હતા તમામ પચાસ બાળકોને જીવના જોખમે રેસ્ક્યુ કરાયા હતા વલસાડ શહેરમાં પડી રહેલા વરસાદને લઈને શહેરના તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે વલસાડના અબ્રામા ધરાનગર ખાતે આવેલી બેપ્સ સ્વામિનારાયણ સ્કૂલની બસ બાળકોને લઈને પસાર થઈ રહી હતી જે દરમિયાન ધરાનગરના ગેટ પાસે પસાર થતી વખતે રસ્તા પર પડેલા ખાડાઓને લઈને બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા નજીકમાં આવેલા પોલ સાથે સ્કૂલ બસ અથડાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે એક પણ વિદ્યાર્થીની ઈજા પહોંચી ન હતી વીજ પોલ સાથે બસ અથડાતા વીજ પુરવઠો ખોરવાયો હતો વલસાડ શહેરમાં પડી રહેલા ભારે વરસાદને લઈને વલસાડ શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે શુક્રવારના રોજ વલસાડના અબ્રામા ખાતે આવેલી બેપ્સ સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓને શાળાએ લઈ આવતી બસ નંબર જીજે પંદર એવી પંચાવન વીસના ચાલક રાજેન્દ્ર આહિર સ્કૂલ બસમાં અલગ અલગ વિસ્તારોમાંથી શાળાના ત્રેવીસ બાળકોને લઈને શાળાએથી શાળાએ જઈ રહ્યા હતા તે દરમિયાન અબ્રામા ધરાનગરના ગેટ પાસે પડેલા ખાડાઓને લઈને સાહીરે સ્કૂલ બસના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ધરાનગરના ગેટ પાસે આવેલા વીજ પોલ સાથે અથડાવી સ્કૂલ બસનો અકસ્માત થયો હતો સ્કૂલ બસના ચાલકે વીજ પોલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સ્કૂલ બસ ચાલકની મદદે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનામાં સ્કૂલ બસ ચાલક કે વિદ્યાર્થીઓ પૈકી કોઈ ઇજાગ્રસ્ત ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતની સામાન્ય ઘટનામાં વીજ પોલમાં થોડું નુકસાન થયું હતું જામજોધપુરના ખેડૂતો દ્વારા કપાસના ડુપ્લિકેટ બિયારણનો વિરોધ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા ફોરજી અને 5G બિયારણ ડુપ્લિકેટ આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે ખેડૂતોએ રાજકોટના ડોક્ટર ઢોલરિયાની તેજા સુપર કંપનીનું બિયારણ હોવાની વાત કરી હતી સમગ્ર મામલે ડોક્ટર સીટ્સના માલિક ડોક્ટર થોબણ ઢોલરિયાએ મીડિયા સાથે વાત કરી છે ડોક્ટર ઢોલરિયાએ કહ્યું હતું કે અમારું નામ કૃષિ ક્ષેત્રમાં મોટું છે જેના કારણે અમારું નામ વટાવવામાં આવી રહ્યું છે અમુક વાળા અમારું નામ ખોટી રીતે વટાવી રહ્યા છે તેજા સુપર બ્રાન્ડ એ અમારી કોઈ બ્રાન્ડ છે જ નહીં કાયદેસર બોડગાર્ડ લાયસન્સ ધરાવતી અમારી કંપની છે લેભાગુ વેપારીઓ અમારી બ્રાન્ડથી બિયારણ વેચતા હતા અમે આવા લેભાગુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું બિયારણ માટે સંસદમાં કાયદો આવે તો જ નકલી બિયારણનો વેપલો અટકાવી શકાય મોટાભાગના ખેડૂતોને ખબર હોય છે કે ડુપ્લિકેટ બિયારણ છે છતાં ખેડૂતો વાવેતર કરે છે

મારે જાણમાં પણ મીડિયા મારફત આવ્યું છે કે જામજોધપુરના ખેડૂતોએ કપાસના બિયારણ વિશે ફરિયાદ કરેલી છે અને એમાં તેજાસ ઉપર કરીને જે જાત મિત્રોએ વાવેલી ઘણી બધી અલગ અલગ ફોરજી જી વાવેલી પણ એમાં તેજાસ ઉપર મારી બ્રાન્ડ છે એવું એમને વેપારીઓ મારફત કહેવામાં આવેલું અને એ લોકોએ વિશ્વાસથી વાવેલી એકચ્યુલી હું અથવા મારી કંપની એ કાયદેસર ટુ લાયસન્સ ધરાવતી કંપની છે અને અમારું બોલગાર્ડ બિયારણ પણ હિન્દુસ્તાનના અગિયાર રાજ્યમાં વેચાય છે અને અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતોની અંદર દરેક ખેડૂતો મને જાણતા હોય દરેક ખેડૂતોને અમારા એક આના પેલાના બોલગાર્ડ સોલાર છોતેરના જે બિયારણની પ્રખ્યાતિ અને ખેડૂતોને ખૂબ ફાયદો થતો હોય એના કારણે ખેડૂતોએ મારા નામથી એક વિશ્વાસ ઉભો થયો છે એટલે વેપારી મારું નામ લીધું હોય અને ખેડૂતોએ માની લીધું હોય

પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તો બીજી તરફ બે કરોડની વધારેની રકમથી ખરીદાયેલી સાયકલો આજે પણ દિન પ્રતિદિન ભંગાર બની રહી છે ત્યારે ડિજિટલ ભારત થકી છેવાડાના વ્યક્તિને સુવિધા આપવાના નામે સામાન્ય વિતરણ વ્યવસ્થા ન કરી શકનારા તંત્ર સામે સવાલો ઊભા થાય છે ડિજિટલ ગુજરાતનું એવું દ્રશ્ય છે કે જે જોઈને કોઈપણ ગુજરાતીને વહીવટી તંત્ર પ્રત્યે સુગ ચડે તો નવાય નહીં બેટી બચાવો બેટી પઢાઓ તેમજ ડિગ્રીઓના અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ આઠ પાસ કરતાની સાથે જ ગરીબ કલ્યાણ મેળા તેમજ પ્રવેશોત્સવ નિમિત્તે સાયકલ આપવામાં આવતી હોય છે સાયકલ આપવાના પગલે ખાસ કરીને વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ